नमस्कार वाला विद्यार्थी मित्रों, केम छो? जेके एजुकेशन चैनल में आप सर्वनु हार्दिक स्वागत है। आज आपणे धोरण 5 विषय आसपास के जेनु चेप्टर नंबर 6 जल एज जीवन के जेमनु स्वाध्यायनु संपूर्ण सोल्यूशन करीशुं। अवलोकन करो अने शोधी काढो। पेलुं, तमारी शाळानी आसपासनो विस्तार जुओ। ज्यां कोई खेतर, पाका रस्ता, वाड़ीओ, गटर वगैरे होई शके ते विस्तार ढाळवाळो छे, पथराळ छे के सपाट छे विचारो। त्यां वरसाद आवे तो शुं थाय? वरसादनुं पाणी क्यां जशे? गटरमां, पाइपमां के खाडाओमां? शुं थोड़ुं पाणी जमीनमां पण ઉતરે છે? ઉત્તર: મારી શાળાની આસપાસ પાકા રસ્તાઓ છે, તે વિસ્તાર ઢાળવાળો છે। ત્યાં વરસાદ આવે તો વરસાદનું પાણી ઢાળવાળો વિસ્તારમાં વહી જાય। આ વરસાદનું પાણી ત્યાંથી ગટરમાં જાય, થોડું પાણી જમીનમાં નહીં ઉતરે। બીજું, નીચેનું ચિત્ર જુઓ। તમારા મતે વરસાદનું પાણી તે છત ઉપર પડે છે, તે કેવી રીતે જમીનની અંદર ટાંકીમાં ઉતરતું હશે તેનો રસ્તો દોરો। રીત: વરસાદ મકાનની છત પર પડે છે, છતનું પાણી જ્યાં એકઠું થાય છે ત્યાં પાણીની પાઇપ મૂકી તેને જોડેલી પાઇપ દ્વારા વરસાદના પાણીને નીચે લાવી અંડરગ્રાઉન્ડ ટાંકીમાં એકઠું કરવામાં આવે છે। આ રીતે વરસાદના પાણીનો સંગ્રહ કરવામાં આવે છે। ત્રીજું, જમીન કેવી રીતે પાણી શોષે છે અને તે કૂવા અને વાવ સુધી કેવી રીતે પહોંચે છે? ઉત્તર: જમીન પર પડેલું વરસાદનું પાણી જમીનમાં શોષાઈ ઊંડે ઉતરે છે અને કૂવા કે વાવ સુધી પહોંચે છે। આ સમજવા એક સાદો પ્રયોગ કરીએ। નીચેની આકૃતિમાં બતાવ્યા મુજબ એક પહોળું પ્લાસ્ટિકનું ટબ લ્યો, તેમાં માટી ભરો, એમાં ધીમે ધીમે પાણી રેડો। એ પાણી શોષાઈ જાય પછી થોડું વધારે પાણી રેડો, તે પાણી પર માટીમાં ઉતરી જશે। હવે પાણીમાં વચ્ચે ખાડો કરો, થોડો સમય બાદ જોતા ખાડામાં પાણી આવતું દેખાશે। આ જ પ્રમાણે જમીનમાં કૂવો અથવા વાવ ખોદવાથી જમીનમાં શોષાયેલું પાણી તેમાં પહોંચે છે। ચોથું, તમે ક્યારેય તમારા વિસ્તારમાં પાણીની અછતનો સામનો કર્યો છે? જો હા, તો પછી તેનું કારણ શું છે? ઉત્તર: હા, અમે ઘણીવાર અમારા વિસ્તારમાં પાણીની અછતનો સામનો કર્યો છે। જળ વિભાગની ટેકનિકલ ખામીના કારણે પાઇપલાઇનમાં વારંવાર ખરાબી થવાથી આવી પરિસ્થિતિ ઊભી થાય છે। શોધી કાઢો। તમારા દાદા દાદી અથવા કોઈ વડીલ સાથે વાત કરો, જ્યારે તેઓ તમારી ઉંમરના હતા ત્યારે પેલું તેઓ ઘર વપરાશ માટે પાણી ક્યાંથી મેળવતા? અત્યારે કોઈ ફેરફાર છે? ઉત્તર: મારા દાદા દાદી મારી ઉંમરના હતા ત્યારે તેઓ ઘર વપરાશનું પાણી કૂવામાંથી ડોલ વડે ખેંચી મેળવતા હતા। અત્યારે પાણી પંચાયતના બોર દ્વારા નળથી ઘરે આવે છે। બીજું, મુસાફરો માટે પાણીની કેવી વ્યવસ્થા કરવાની આવતી હતી? ઉદાહરણ તરીકે પરબ, મશક અથવા કંઈ બીજું, અત્યારે કોઈ મુસાફરીમાં પાણી માટે શું કરે છે? ઉત્તર: પહેલાંના સમયમાં મુસાફરો માટે જાહેર માર્ગ પર પરબ દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવતી હતી। અત્યારે લોકો મુસાફરીમાં ઘેરથી પાણીની બોટલ ભરીને લઈ જાય છે અથવા પાણીની બોટલ કે પાઉચ પૈસા આપી ખરીદે છે। ત્રીજું, તમે જળાશયોની નજીક સુંદર ઇમારતો જોઈ છે ક્યાં? ઉત્તર: હા, મેં પાટણમાં સહસ્ત્રલિંગ તળાવની પાસે શિવ મંદિરોની સુંદર ઇમારતો જોઈ છે તથા મોઢેરાના જળાશયની બાજુમાં સૂર્ય મંદિરની સુંદર ઇમારત જોઈ છે। શોધી કાઢો। તમારી શાળા અથવા ઘરની નજીક કોઈ તળાવ, કૂવો કે વાવ છે તેની મુલાકાત લ્યો અને તેના વિશે વધારે શોધો। પહેલું, તે કેટલું જૂનું છે? તે કોણે બંધાવ્યું? તો તેમાં ઉત્તર આવશે, હા, મારા શહેરમાં એક ખૂબ જ પરાણું તળાવ છે। કેટલાક લોકો કહે છે કે તે 1000 વર્ષ જૂનું છે।
આ તળાવ તે સમયના રાજા દ્વારા બનાવવામાં આવ્યું હતું. બીજું, તેની આસપાસ કેવી ઇમારતો છે? ઉત્તર, તેની આસપાસ જૂના મંદિરો, ધર્મશાળાઓ, જૂનો કિલ્લો જેવી અવશેષો રૂપી ઇમારતો છે. પગથિયા સાથેનો ઘાટ, તળાવ ફરતે કિનારાની કોતવણી અને નકશીકામ છે. તળાવની મધ્યમાં બગીચો છે. ત્રીજું, શું તેનું પાણી ચોખ્ખું છે? તેને નિયમિત સાફ કરવામાં આવે છે? ઉત્તર, ના, તે પાણી ચોખ્ખું નથી. તળાવની સફાઈ વર્ષમાં એકાદ વખત કરવામાં આવે છે. ચોથું, તેનું પાણી કોણ વાપરે છે? ઉત્તર, તળાવનું પાણી કોઈ વાપરતું નથી. પાંચમું, તે જગ્યાએ કોઈ તહેવાર મનાવાય છે? ઉત્તર, હા, તે જગ્યાએ વર્ષની શરૂઆતમાં કારતક માસના પૂર્ણિમાના દિવસે દેવ દિવાળીના તહેવારના પ્રસંગે મેળો ભરાય છે. છઠ્ઠું, આજે ત્યાં થોડું પણ પાણી છે કે તે સુકાઈ ગયું છે? ઉત્તર, આ તળાવમાં કોઈ દિવસ પાણી સુકાતું જ નથી. તેમાં હંમેશા પાણી ભરેલું જ રહે છે. સાત, પશુઓને પાણી પીવા માટેના હવાડા તમારા ગામમાં છે ક્યાં ક્યાં? ઉત્તર, હા, મારા ગામમાં પશુઓને પાણી પીવા માટેનો એક હવાડો છે. આ હવાડો ગામના પાદરે આવેલા ગામના મોટા કૂવાની બાજુમાં છે. કૂવામાંથી પંપ દ્વારા પાણી ખેંચી તે હવાડો ભરવામાં આવે છે. ચર્ચા કરો જે તમે નીચે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. આજની વાર્તા જે તમે નીચે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. ચર્ચા કરો, બધાને જીવવાનો હક છે, તેમ છતાં શું દરેક વ્યક્તિ જીવવા માટે પૂરતું પાણી મેળવે છે? અમુકને તો પાણી પીવા માટે પણ પૂરતું પાણી મળતું નથી. એવું કેમ હશે કે કેટલાક લોકોએ પીવાનું પાણી ખરીદવું પડે છે? શું આવું હોવું જોઈએ? ધરતી પર પાણી દરેક માટે છે. કેટલાક લોકો જમીનમાં ઊંડેથી બોરવેલમાંથી પાણી મેળવે છે. તે કેટલાક અંશે સાચું છે. તમે ક્યારે આવું જોયું છે? ઘણા લોકો સીધા પાણી પુરવઠાની પાઇપ સાથે પંપ કેમ જોડે છે? આને લીધે બીજા લોકોને કેટલી મુસીબત પડે છે? શું તેમને આવો કોઈ અનુભવ છે?
ઉત્તર, બધાને જીવવાનો હક છે તેમ બધાને પાણી મેળવવાનો પણ હક છે. તેમ છતાં દરેક વ્યક્તિ જીવવા માટે પૂરતું પાણી મેળવી શકતો નથી. અમુક લોકોને તો પીવા માટે પણ પૂરતું પાણી મળતું નથી, આથી તેમને પીવાનું પાણી ખરીદવું પડે છે. આવું હોવું કે બનવું ન જોઈએ. કેટલાક ધનવાન માણસો પોતાનું બોરવેલ બનાવી જમીનમાં ઊંડીથી પાણી મેળવી લે છે. આમ કરવું યોગ્ય નથી. આને લીધે કૂવામાં પાણીના સ્તર ઊંડા ઉતરે છે અને કૂવા નકામા બને છે. ગરીબ લોકોને તો મોટા સમૂહમાં એક નાનકડા નળથી લાઈનોમાં કલાકો સુધી ઊભા રહી કેટલું પાણી મળે તેનાથી ચલાવી લેવું પડે છે. અમારા મહોલ્લામાં અને આજુબાજુની સોસાયટીઓમાં કેટલાક લોકો પાણી પુરવઠાની પાઇપ સાથે જ પંપ જોડી ગેરરીતેથી પાણી ખેંચે છે. આના કારણે અમને અને સોસાયટીના અન્ય લોકોને ખૂબ ઓછું પાણી મળે છે. આમ તેમને લીધે અમને પાણીની ખૂબ જ મુશ્કેલી પડે છે. આનો અનુભવ મારા કુટુંબને થયો છે. આ બિલ જુઓ અને કહો. બિલને જોઈને નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પહેલું, આ બિલ કઈ ઓફિસેથી આવ્યું છે? ઉત્તર, આ બિલ સુરત મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના હાઇડ્રોલિક વિભાગની ઓફિસથી આવ્યું છે. શું તમને પાણીનું બિલ ઘરે મળે છે? તે ક્યાંથી મોકલવામાં આવે છે તે શોધી કાઢો. ઉત્તર, હા, અમને પાણીનું બિલ પોસ્ટ દ્વારા ઘરે મળે છે. તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હાઇડ્રોલિક વિભાગની ઓફિસેથી મોકલવામાં આવે છે. ત્રીજું, હાઇડ્રોલિક વિભાગ સાથે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કેમ લખેલું છે? તમે શું વિચારો છો? ઉત્તર, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં વિવિધ વિભાગો છે. હાઇડ્રોલિક વિભાગ તેમનો એક જ છે જે જળ સેવા સાથે સંકળાયેલ વિભાગ છે. તેથી હાઇડ્રોલિક વિભાગ સાથે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન લખેલું છે. ચોથું, બિલ કોના નામ પર છે? દરેક મહિને તેમને કેટલા પૈસા ચૂકવવા પડે છે? ઉત્તર, બિલ પૂજન પટેલના નામ પર છે. તેમણે દર મહિને પાણીના વપરાશ મુજબ પૈસા ચૂકવવાના હોય છે. આ મહિને તેમણે 170 રૂપિયા ચૂકવવાના છે. પાંચમું, શું તમારે પાણી માટે બિલ ભરવું પડે છે? કેટલું? પાણીનો ભાવ જુદી જુદી કોલોનીમાં જુદો હોય છે, તમારા વડીલોને પૂછો. ઉત્તર, હા, અમારી પાણી માટે દરેક મહિને પાણીના વપરાશ મુજબનું સરેરાશ 100 રૂપિયાનું બિલ ભરવું પડે છે. પાણીનો ભાવ જુદી જુદી કોલોનીમાં જુદો જુદો હોય છે. આ કરી શકાય? તમે કોઈ સમાચાર પત્રમાં આવા સમાચાર ક્યારેય વાંચ્યા છે? લોકો તેમની પાણીની પરેશાનીનો ઉકેલ કેવી રીતે લાવે છે? શું તેઓ કોઈ જૂના તળાવ અને વાવનું સમારકામ કરી તેનો ઉપયોગ ફરી કરે છે? ઉત્તર, હા, મેં આ પ્રકારના સમાચાર વાંચ્યા છે. મહારાષ્ટ્રના એક ગામના લોકોએ ગામનું એક ખૂબ જ જૂનું તળાવ પુનઃ ખોદી અને સમારકામ કરી પાણીનો ઉકેલ લાવી તેમની પાણીની પરેશાની દૂર કરી છે. કેટલાક લોકો ખેત તલાવડી બનાવે છે અને તેના પાણીનો ઉપયોગ ખેતરમાં પાણી પાકને સિંચવવા માટે કરે છે. રાજસ્થાનના એક ગામમાં લોકોએ સમૂહમાં સાથે મળીને તળાવ બનાવ્યું અને પાણીની મુશ્કેલી દૂર કરી. થેન્ક યુ વાલા વિદ્યાર્થી મિત્રો.